દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ માહિતી માંગીને જાણી શકાય છે અને જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી છે. ત્યારથી માહિતી માંગતા આરટીઆઈ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખના કણાની જેમ ખૂંચે છે અને હવે વિસ્તૃત માહિતી છે તેથી રૂબરૂ આવીને રેકર્ડ જોઈને તે માહિતી જોઈ તે લઈ લેજો તેવું જણાવીને અરજદારને રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવી રહ્યા છે. ધમકીઓ આપે છે, મારકૂટ કરવામાં આવી રહી છે તેવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાના તાતાથૈયા ગામે તલાટી કમ મંત્રી આરટીઆઈ એક્ટિવિસ્ટ દિલીપભાઈ પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે દીપકભાઈએ પોલીસ તંત્રમાં અરજી આપી છે. પરંતુ હજુ સુધી પોલીસે એફઆઈઆર નોંધી ન હોય સમગ્ર ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પોતપોતાના જિલ્લામાં આજે બપોરે આવેદનપત્ર આપ્યું છે, જે સૂચનાના ભાગરૂપે આજે મોરબી જિલ્લામાં આરટીઆઈ એક્ટિવિટી ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ કેબી ઝવેરીને આવેદનપત્ર આપીને આ સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢીને તાત્કાલિકના ધોરણે આ હુમલો કરનારાઓ સામે જે પોલીસમાં અરજી થઈ છે તેની એફઆઈઆર નોંધીને આરટીઆઈ કાર્યકરોને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટો લવજીભાઈ આંબલિયા, રમેશભાઈ સોલંકી, હિતેશભાઈ મહેતા, શ્રીકાંત પટેલ તેમજ હસમુખભાઈ સોલંકી, પિયુષ વાઠારા, મોનસિંહભાઈ શેખ સહિતના આરટીઆઈ કાર્યકરો આ આવેદનપત્ર આપવા સાથે જોડાયા હતા. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. સુરતમાં તાતાથૈયા ગામના તલાટીકમ મંત્રીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને પોતાની ઓફિસે બોલાવી અને તે પછી તેના ઉપર એના ભડકિયા લોકોએ જે હુમલો કર્યો તેના પ્રતિઘાત રૂપે ગુજરાતમાં તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવી અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માગણીનું જે નિર્ણય લેવાનો હતો તેના ભાગરૂપે આજે અમે મોરબી જિલ્લાના આરટીઆઈ એક્ટિવિસ્ટોએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે રાજ્યપાલ સાહેબને પહોંચાડવાની વિનંતી કરી છે અને આવા તત્વો જે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર હુમલો કરે છે, જે ભ્રષ્ટાચાર આચરે છે અને ભ્રષ્ટાચાર જે એને ખણાની માફક આજે આરટીઆઈ કાર્યકરો ખૂંચે છે એને સુરક્ષા આપવામાં આવે એવી માંગણી સાથેનું આવેદનપત્ર આજે અમે મોરબી જિલ્લા કલેક્ટર સાહેબને આપ્યું છે. માહિતી અધિનિયમ હેઠળ માહિતી માગતા અરજદારો ઉપર માહિતી અધિકારીઓ અવારનવાર હુમલા કરે છે અને અવારનવાર આવા પ્રસંગો બને છે, જે બાબતે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે. માહિતીનો એક કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈને માહિતી અધિકારીઓ માહિતી આપતા નથી અને હુમલાઓ કરાવે છે બીજાઓ મારફત. માહિતી માગતા માહિતી અધિકારીઓ જે આ પસંદ નથી તે લોકો આવા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સાથે મળી અને માહિતી માગતા અરજદારો ઉપર હુમલા કરાવી રહ્યા છે, જે બાબતે આજરોજ જિલ્લા કલેક્ટર મોરબીશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારને પણ રજૂઆત છે કે માહિતીનો કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈ અને જે લોકો માહિતી નથી આપતા અગર તો માહિતી નહીં આપવાના બહાના બનાવી અને એન પ્રકારે અરજદારોને માર મારવા અગર તો ધમકાવવા ધમકીઓ આપવી.